बोधि स्मितरुचिर पूर्णे दुवदन प्रफुल्लम्बोचन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापारावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्री स्वामीनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सद्गुरु आधारानंद स्वामी श्री हरिचरितम सागर ग्रंथनी अंदर पूर्व छठू अने तरंग अठ्यावीस एमा छेल्ले एम कथा लखे छे। मुक्तमुनि उत्तम राजा ने कथा संभळावे छे कि भगवान श्रीहरि मेथान गामनी अंदर छे, त्याना अजा पटेले महाराजनी खूब सुंदर पूजा करी छे। मेथान गामना भक्तोए भगवान श्रीहरि माटे अलग अलग प्रकारना थाळ बनाव्या छे। चंदन आदिकथी महाराजनी पूजा करी एनू वर्णन स्वामी एनी अंदर करी महाराजनी मूर्तिनु ध्यान कराव्यू। आगळ स्वामी लखे छे मुक्तमुनि उत्तम राजाने कथा संभळावे छे पूर छठ्ठू तरंग ओगणत्रीस। मिथान में श्री हरि चलत भये आए सीता शेर सर में पाए अश्व सब हो गए बहु अवेर भद्रेसी आए गाम ही हरिजन बनी करहाय ताकु करी खबर जब बाहिर सोते ही आय ताकु करी खबर जब बाहिर सोते ही आय। पछी श्रीहरि वामन द्वादशी करी मेथान थी चाल्या अने सीथा गाम आव्या। त्या तळाव में बधा अश्वोने पाणी पायू। घणो मोडू थई गयू हतू। त्यांथी भद्रेशी गाम जे सुरेन्द्रनगर जिल्लानी अंदर आवेलू छे त्यां आव्या। त्यां वणिक हरिभक्तो हता, तेमने खबर आप्या एटले सौ गाम बहार श्रीहरि पासे आव्या। सूरचंद, भाईचंद, देवचंद अने त्रणेय पोताना पुत्रो अने पत्नीओए सहित बधा ज सत्संगी थया हता। मसाल करीने तेने अजवाड़े सहु आव्या अने श्रीहरिना चरणोमां पड्या। तेमना मनमां घणो आनंद थयो। तेमने ढोल अने भूंगळ वगैरे वाजिंत्र वगड़ाव्या। महाराज वामन द्वादशीए मेथानथी निकळ्या छे, सीथा गाम वच्चे आव्यू छे। એ સીથા ગામની અંદર મહારાજે ત્યાં તળાવની અંદર ઘોડાઓને પાણી પાયું। ત્યાંથી ભગવાન શ્રીહરિ ભદ્રેશી ગામ આવ્યા છે અને ભદ્રેશી ગામના વણિક પરિવાર છે સુરચંદભાઈ, ભાઈચંદભાઈ, દેવચંદભાઈ। આ ત્રણેય ભાઈઓ સત્સંગી થયેલા છે। એનો આખોય પુત્ર પરિવાર બધાય મહારાજના દર્શન માટે આવ્યા છે, ઢોલ લઈને આવ્યા છે। ભગવાન શ્રીહરિના દર્શન કરીને એમના અંતરમાં આનંદ માતો નથી, આનંદ થાય છે। ભગવાનનો ભક્ત એ જ છે કે જ્યારે એને ભગવાનના દર્શન થાય, જ્યારે એને ભગવાનના સંતના દર્શન થાય, જ્યારે એને ભગવાનના ભક્તના દર્શન થાય, ત્યારે એને અતિ આનંદ થાય। આપણા જીવનની જો કોઈ અગત્યમાં અગત્યની જો કોઈ મૂડી હોય, આપણા જીવનનું જો અગત્યમાં અગત્ય આપણા ભરવા માટેનું ભાથું હોય, જેવી રીતે ગૃહસ્થાશ્રમના ભક્તો હોય, આ દેશની અંદર
કદાચ વ્યાજ નહીં મળતું હોય તો કદાચ ફિક્સ ઓછી મૂકતા હશે, પણ આપણા દેશની અંદર ફિક્સ મૂકે. પહેલાંના લોકો સોનું ખરીદતા, એને મરણ મૂડી કે ક્યારેક કામ લાગી જશે. પ્રેમાનંદ સ્વામીએ, નિષ્કુળાનંદ સ્વામીએ મરણ મૂડી આપણી એ કીધી, ભગવાનની મૂર્તિ છે આપણી મરણ મૂડી છે, ભગવાનના સંતના દર્શન છે આપણી મરણ મૂડી છે, મોટા પુરુષના દર્શન છે, ભગવાનના દર્શન છે આપણી મૂડી છે. એ દર્શન જે પ્રેમથી કરે છે, હૃદયમાં અતિ આનંદ થાય છે, એનું ભક્તપણું આ વખતે ખરેખર સાર્થક થયું છે. ભગવાનના દર્શન કરીને જેને આનંદ થતો નથી, એ હજુ ભક્તના માર્ગે ચાલેલો જ નથી, ચાલેલો જ નથી. ઘણીક વખત જો મહિમાએ સહિત આપણે ભગવાનને ન સમજ્યા હોઈએ, મહિમાએ સહિત આપણે મોટા પુરુષને ન સમજ્યા હોઈએ, મહિમાએ સહિત આ સત્સંગને ન સમજ્યા હોઈએ, તો રૂટિંગ ચાલે. રૂટિંગ બસ, મંદિરે ગયા હતા, ઘનશ્યામ મહારાજના દર્શન કર્યા હતા, આજે ગુરુજી પધાર્યા હતા, દર્શન કર્યા હતા, પણ એનો જે આનંદ, એક આનંદ, એવો આનંદ કે આનંદથી પર બીજો કોઈ આનંદ હોય જ નહીં, એવો આનંદ કે એનાથી શ્રેષ્ઠ આપણને બીજું કાંઈ લાગે જ નહીં. જેવું છાપરી ગામના જાનબાઈ હતા, એના માતા પિતા હતા રાવત મૈત્રો ને કામળબાઈ, બેયને જ્યારે મહારાજ ગામના પાદરમાં આવ્યા અને મહારાજે કોઈની જોડે એમ કહેવડાવ્યું રાવત ભગતને કે જાઓ રાવત ભગતને ઘેર જઈને એટલું કહેજો કે તમારા વાલા આવ્યા છે. જાનબાઈના માતા પિતાને જ્યારે કોઈકે એવું આવીને કીધું કે તળાવની કાંઠે કોઈક તમારા વાલા આવ્યા છે, આ બંને પતિ પત્નીના હૃદયમાંથી એક જ સંકલ્પ થયો કે વાલા આવ્યા છે. કલ્પના કરો થોડીક, આપણા માટે આપણને કોઈ એમ કે તમારા વાલામાં વાલા આવ્યા છે, કોણ હશે ચાલો વિચારો, અને ત્યારે આપણા વિચારમાં કોણ કોણ સ્ફૂરે. બસ એ જેટલા ભગવાન અને ભગવાનના સત્પુરુષ, ભગવાનના સંતો ભક્તો સિવાયના જે કોઈ સ્ફૂરે છે, એટલું હજુ આપણું ભક્તપણું કાચું છે. તમારા વાલા આવ્યા છે, તમને સૌથી જે વાલા છે એ આવ્યા છે. તરત જ બંને પતિ પત્નીના હૃદયમાંથી સંકલ્પ નિસરી ગયો કે આપણે તો વાલામાં વાલા મહારાજને રાખ્યા છે, એટલે તળાવના કાંઠે મહારાજ જ આવ્યા હોય. બે દોડતા ગયા, મહારાજને પોતાને ઘેર લાવ્યા. ભગવાનના દર્શન કરીને અતિ આનંદ થાય, ભગવાનના મોટા પુરુષના દર્શન કરીને અતિ આનંદ થાય, ત્યારે ભક્તપણું સાચું. આ બધોય પરિવાર આવ્યો છે, મહારાજના દર્શન કરે છે. શ્રી હરિ પધારે પુર કે માહી, દસ બાર સો મસાલ કરાહી, બાજા બાજત બય જે વારા, બાજા બાજત બય જે વારા, પુરવાસી દોરી આયે અપારા, પુરવાસી દોરિયાએ અપારા, શ્યામો સુતાર હરિજન હી તેહા, દોરી કરીસો આયે એહા, ઓર હરિજન જીતને રહાયે, ઓર હરિજન જીતને રહાયે, દોરી કરી કે આઈ કે તાઈ, દોરી કરી કે આયે તાઈ. ઓલા ઢોલને ભૂંગળ વાગતા હતા ને, આ બધાય વાજિંત્રોના અવાજ જ્યારે ગામના લોકોએ સાંભળ્યા, શ્રીહરિ ભદ્રેશી ગામમાં આવ્યા, દસ બાર મસાલો કરાવી, જ્યારે વાજિંત્રો વાગવા લાગ્યા, ત્યારે ગામના અપાર લોકો દોડીને ત્યાં આવ્યા. ત્યાં શ્યામજી નામે સુતાર હરિભક્ત હતા, તેઓ ઉતાવળા ઉતાવળા આવ્યા ભગવાનના દર્શન ઉતાવળથી કરવા. મહારાજે કહ્યું ભગવાનને વિશે જેને આસક્તિ હોય એના લક્ષણ શું, મધ્ય પ્રકરણનું 49મું વચનામૃત.
મધ્ય પ્રકરણનું 29મું વચનામૃત. ભગવાનને વિશે આસક્તિ હોય એના લક્ષણ શું? તો ભગવાનને વિશે જેને આસક્તિ હોય ને એને ભગવાનના દર્શન વિના રહેવાય નહીં. ભગવાનના દર્શન કરવા એ ઉતાવળો થાય, દેહની ક્રિયાની અંદર એને જાજીવાર ન લાગે. એનો અર્થ એ નથી કે હરખું નાવું નહીં, એનો અર્થ એ નથી કે દેહની ક્રિયા જે જરૂરી છે એ પ્રમાણે કરવી નહીં, પરંતુ બાથરૂમમાં નહાતા 1.25 કલાક થાય અને ભગવાનની પૂજામાં 10 મિનિટ હોય તો એને ભગવાનનો મહિમા ન કહેવાય. નાસ્તો કરવા માટે અને જમવા માટે 1 કલાક 1.5 કલાક જાય અને ભગવાનની માળા કરવા માટે 5 મિનિટ પણ હરખી ન નીકળે અને ભગવાનમાં પ્રીતિ ન કહેવાય. ભગવાનની આરતી થતી હોય, ભગવાનની કથા થતી હોય, ભગવાનના કીર્તન થતા હોય, ભગવાનનું ભજન થતું હોય, એવી ભગવાન સંબંધી જે જે ક્રિયા જે આપણા આત્મ ઉન્નતિની છે એ ક્રિયાઓમાં જેને ઉતાવળ નથી, જવાય છે. શું ઉતાવળ છે? હજુ તો કથા શરૂ થઈ છે, 7:30 પતશે, ભગવાનના દર્શન તો ખુલ્લા જ છે, જઈએ છે થોડી વાર પછી. વાતો કરવામાં 1 કલાક 1 કલાક નીકળી જાય, ભગવાનના દર્શન ભગવાનના સ્વરૂપ સામે ઊભા રહેવામાં 5 મિનિટ બસ. એમાં ઉતાવળથી ભાગવાની જેને ઈચ્છા થાય એને ભગવાનમાં પ્રીતિ નથી. ભગવાન સંબંધી ક્રિયાને ઉતાવળથી કરવી, ધર્મ કાર્ય તત્કાળ કરવું. તત્કાળ આપણું ખેંચાણ એક ભક્ત તરીકે, એક મુમુક્ષુ તરીકે એક જ ખેંચાણ, કારણ કે આપણું લક્ષ્ય જ છે ભગવાનને પામવા. ગુણાદિતાનંદ સ્વામી કે જ્યારે આપણે બધા નક્કી કરીને જ બેઠા છીએ, આપણે જ્યારે ચોખ્ખું એટલું સમજીને આ માર્ગે ચાલ્યા છીએ કે અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, ભગવાનને પામવા છે કે દેહને પાડવો છે, તો જેનો નિર્ધાર એવો હોય એ કેવો હોય? સરહદ ઉપર ઊભેલો સૈનિક છે એ સામેથી ગોળીઓના અવાજો થતા હોય, ગોળીઓ સામે આવતી હોય અને સરહદ ઉપરનો સૈનિક કે હમણાં હજુ બંદૂક ચલાવી નથી, થોડી વાર હુઈ જાઓ ને 1 કલાક પછી હાલે, એમ આપણે અક્ષરધામરૂપી તખત ઉપર ચડવું છે, અક્ષરધામરૂપી નિશાનને મેળવવું છે. શ્રીજી મહારાજે મધ્યના 22મા વચનાવતમાં આપણને સર્વ મુમુક્ષોને એમ કીધું કે ભગવાનનું ધામ છે, નિશાન છે. રાજાની સેના જેમ સામ સામે ઊભી છે એમ, અને બેયને એમ છે કે સામેની સેનાનું નિશાન લઈ લેવું છે, ટૂંકમાં સામેનું નિશાન જીતી જવું છે, એમ મહારાજ કે ભગવાનના ભક્ત માટેનું નિશાન ભગવાનનું ધામ છે. મહારાજે વચનામૃતની અંદર એમ કીધું કે જ્યારે સુખનો વિચાર કરીએ છીએ, 45મું પહેલું વચનામૃત, જ્યારે સુખનો વિચાર કરીએ છીએ ત્યારે મહારાજ કે એમ થાય છે કે સુખને ક્યારે પામીએ, ક્યારે પામીએ, ક્યારે પામીએ. એનો અર્થ એ નથી કે એ સુખને પામવા માટે દેહને છોડી દેવાની જરૂર છે, દેહને છોડીને એ સુખને પામવું એમ નહીં. પૂજ્યપાદ ગુરુજી ઘણી વખત પોતાની કથાની અંદર કહે છે કે દેહ મૂકીને જેને પામવા છે એને દેહ છતાં અનુભવવા, દેહ મૂકવાની જરૂર નથી, એ સુખને પામવા આ શરીરને છોડી દેવાની જરૂર નથી, એ સુખને પમાય ત્યારે આ શરીર હાલતું ચાલતું હોય છતાંય મૂક્યા જેવું જ છે. શરીરને મૂક્યા જેવું કરી દેવું, એને મૂકવાની જરૂર નથી. એ તો મહારાજની ઈચ્છા હોય એટલો ટાઈમ રહે, મહારાજની ઈચ્છા હોય એવી એમાં સુખ દુઃખ જે કાંઈ આવવાનું હોય આદિ વ્યાધિ એ આવ્યા કરે, પરંતુ એ સુખને ક્યારે પામીએ એનો અર્થ એ છે. મહારાજે ત્યાં કીધું આ દેહને મૂકીને સુખને ક્યારે પામીએ, દેહ મૂકવો એનો અર્થ એ નથી કે ડેડ બોડી થઈ જાય ને આત્મા જુદો થઈ ગયો. દેહ મૂકવો એટલે કહેતા દેહ, આ લોક, આ જગત, આ માયા, એનું પ્રધાનપણું મટે અને મહારાજની મૂર્તિનું પ્રધાનપણું થાય એ ક્યારે થાય? મહારાજ કે એ સુખનો વિચાર કરીએ છીએ ક્યારે પામીએ. અને એવી જેને ઉતાવળ હોય, એવી જ્યારે ત્વરા જાગે, એ સુખને ક્યારે પામીએ એવો પ્રશ્ન વારંવાર ઉદ્ભવે, એનું રટન લાગે, કે જે મૂર્તિનું વર્ણન મોટા પુરુષોએ કર્યું, શાસ્ત્રોમાં લખાણું,
આજે પણ મોટા પુરુષો એને અનુભવે છે, ભગવાનના એકાંતિક સંતો ભક્તોને અનુભવે છે, એના અંતરમાં, એના જીવનમાં, એના શબ્દમાં, એની ક્રિયામાં આપણને એના દર્શન થાય છે. એ સુખને હું ક્યારે પામું? આવું જ્યારે વિચાર આવે ત્યારે રાત્રે ફડકી ફડકીને પણ જાગે ને એક જ વિચાર રહે, એ સુખને ક્યારે પામું? આપણે કોઈક અજાણી જગ્યાએ જતા રહ્યા હોઈએ અને એ જગ્યા એવી હોય કે જે જગ્યાએ આપણા માથે બહુ મોટું જોખમ છે, આતંકવાદનો એરિયા છે, આપણને આતંકવાદીઓએ ઘેરી લીધા છે, આપણને ખબર છે કે હવે ના 25 માઇલના એરિયાની અંદર હું એવી જગ્યાએ આવી ગયો છું કે આ જગ્યા બહુ ભયાનક છે, આપણને એનો ખ્યાલ આવી ગયો. હવે આપણા 10 દિવસે 25 માઇલના એરિયામાં નીકળે પણ રાત્રે સૂતા બેઠા આપણને ત્યાં ખાવાનું પણ પ્રોવાઈડ કરી દેવામાં આવે, બધી સુવિધાઓ આપી દેવામાં આવે, છતાં પણ વિચાર શું રહે? આટલા માઇલના એરિયામાંથી ક્યારે છૂટું? ભારતનું પ્લેન હાઈજેક થયું અમુક વર્ષો પહેલાં, પ્લેન 6 થી 7 દિવસ સુધી જે દેશમાં પડી રહ્યું હોય એ પ્લેનની અંદર રહેલા વ્યક્તિઓને એક જ નાદ હૃદયમાંથી નીકળે, રાત થાય, દિવસ થાય, એને કદાચ જમવાનું બધું આપી દેતા હોય, એને નાવા ધોવાની વ્યવસ્થા કરી દેતા હોય, પરંતુ એના હૃદયમાં એક જ હોય કે આ પંજામાંથી ક્યારે છૂટીએ. એમ ભગવાનના ભક્તને ભગવાનના દર્શનની ઉતાવળ ક્યારે થાય? કે જ્યારે ને એમ થાય કે મારો જન્મ તો ભગવાનના સુખનો અનુભવ કરવા માટે છે, મારો જન્મ તો અક્ષરધામના મુક્તોની પંક્તિમાં બેસવા માટે છે, મને આવા સદગુરુનો યોગ આપ્યો છે આ લોકના કોઈ પદાર્થને પામવા માટે નહીં, કેવળ મને મહારાજના સુખને પામવા માટે મહારાજા યોગ આપ્યો છે, આવી જેને ત્વરા વર્તે, આવું જેને રટન વર્તે, એને પછી ઉતાવળ થાય. નહીં તો તમે ઢોલ ટીપે જ રાખો ને, ઢોલ ટીપે જ રાખો તો એમ થાય. હશે આવે ગામડાની અંદર બેઠા હોય બધા બાપાઓ ઓટલે બેઠા હોય, પછી મંદિરનો ડંકો વાગે, આરતી થતાં પહેલાં ગામમાં ગામડાઓ હોય ને એની અંદર 5-10 મિનિટ પહેલાં ડંકો વગાડી દે. કેમ કે કદાચ કોઈ ઘરમાં બેઠા હોય, કોઈને આરતીનો નિયમ હોય તો એ કોઈ ક્રિયા કરતા હોય, કદાચ સરસ ચૂકથી એ લોકો ભૂલી ગયા હોય તો 5-10 મિનિટ પહેલાં પેલો ડંકો વાગ્યો હોય તો એમને ખ્યાલ આવે કે 10 મિનિટમાં મંદિરમાં આરતી થશે, એટલે દોડીને બધા મંદિરમાં પહોંચે. તો ઘણા કહેવા હોય કે ડંકો વાગે ને ત્યારે ઓટલેથી ઊભા થઈ મંદિરનું પગથિયું ત્યાંથી 5 ફૂટ દૂર હોય અને બાજુમાં ઓટલો હોય, એ ડંકો વાગે હાલો ત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો. શાનો ટાઈમ થઈ ગયો? જમવાનો ટાઈમ. એક ઘરની અંદર બેઠો હોય, વ્યવહારે કરીને અવરાઈ ગયેલો હોય, એને ડંકો સંભળાય ને એમ થાય હાલો આરતીનો ટાઈમ થયો, બધું મૂકો, 5 મિનિટમાં આરતી થશે, દોડતો ઘરેથી મંદિરે જાય અને ઓલો મંદિરના પગથિયાંથી ઘેર રોટલા ખાવા જાય, આટલો ફેર છે. ભગવાનના સુખની જ્યારે ભૂખ જાગે, અક્ષરધામના મુક્તોની પંક્તિમાં બેસવાની જ્યારે ભૂખ જાગે, અનાદિ મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરવાની જ્યારે ભૂખ જાગે, ત્યારે જ ભગવાનના દર્શન, શ્રવણ, કીર્તન, ભજન, કથા, એની અંદર ઉતાવળ થાય, ઉતાવળ થાય, ઉતાવળ થાય. આ ભક્તોને એવી ભૂખ છે. ભૂંગળ અને ઢોલ સાંભળ્યા ને ત્યાં તો ઉતાવળા દોડીને ભદ્રશી ગામના શ્યામજી સુથાર આદિ હરિભક્તો આવ્યા, એ સિવાયના બીજા જે હરિભક્તો હતા તેઓ પણ દોડીને ત્યાં આવ્યા, બધા શ્રીહરિના ચરણોમાં પડ્યા. અત્યંત પ્રેમ હોવાથી સૌને આનંદ થયો. સૌ એક એક શ્રીફળ લઈને આવ્યા હતા, તે શ્રીહરિને ભેટ અર્પણ કર્યા. એમની અંદર અત્યંત ભગવાનમાં પ્રેમ હતો, જ્યાં પ્રેમ હોય ને એને મળવાથી બહુ આનંદ થાય. તમે જુઓ ઘણા મિત્રો 20 વર્ષે ભેગા થયા હોય ને એટલો બધો આનંદ થાય, ઓહો તમને મળીને મને બહુ આનંદ થઈ ગયો, કેટલા વર્ષે આપણે ભેગા થયા, કેવો અંદરથી આરાધના જ નીકળે, આનંદ થઈ ગયો. જ્યાં પ્રેમ છે એને મળીને આનંદ થાય, આનંદ થાય, અતિ આનંદ થાય.
એક એક શ્રીફળ લઈને આવ્યા, તે શ્રીહરિને ભેટ અર્પણ કર્યા. સુરચંદ શેઠ શ્રીહરિને પોતાને ઘેર લાવ્યા, સંતોને અને દરબારોને પણ ઉતારો કરાવ્યો. શ્રીહરિને માટે પલંગ બિછાવી દીધો હતો, તેના ઉપર સ્વયં શ્રીહરિ આવીને બેઠા. તરત જ અશ્વોને માટે જોગાન અપાવ્યું, બળદોને માટે તત્કાળ ઘી તથા ગોળ આપ્યા. આને પ્રેમ કહેવાય. બળદોને શું મળ્યું? ઘીને ગોળ. તો ભગવાનના સંતને ભક્તને ભગવાનને તો હું જમાડે આ ભક્તો, બળદ માટે ઘી ગોળ. બળદો ફાવી ગયા ભગવાનની ભેગા. ભગવાનની ભેગા તો જે રે ફાવે, જે રે ફાવી જાય. આપણે ના ફાવી ગયા તો રોજ અડદ્યું ભગવાનને ધરાવેલું શિયાળામાં. કપાસિયાનું ખાણ આપ્યું, અશ્વો અને બળદોને માટે લીલો ચારો પણ આપ્યો. પછી રસોઈ બનાવવા માટે જેટલું સીધું સામાન જોઈતું હતું એ બધું વર્ણીને લાવી આપ્યું. હરિભક્તો પાણી માટે નવા કોરા ઠામ લઈ આવ્યા. સૌના મનમાં ઘણો જ ઉત્સાહ હતો. ઘરની ઓસરીમાં ચિત્ર વિચિત્ર ભાતના સુશોભિત ઉલેચ બાંધી દીધા. જો મહારાજનો કેટલો ધર્મચુસ્ત સ્વભાવ હતો અને છે અને રહેશે. એ ધર્મપુત્ર છે. ભગવાન આવ્યા છે, ભગવાનના સંતો ભક્તો આવે છે, હરિભક્તો પાણી માટે નવા કોરા ઠામ લઈ આવ્યા, નવા વાસણો લાવ્યા. મહારાજને મહારાજે બધું જ કરાવ્યું છે. એની અંદર મહારાજનું વજન ભક્તિ ઉપર છે, વૈરાગ્ય ઉપર છે, જ્ઞાન ઉપર છે. એટલું ને એટલું જ વજન મહારાજનું ધર્મ ઉપર પણ છે. મહારાજના આખા જીવનનો જે અભ્યાસ આપણે કરીએ, એ મહારાજના ચરિત્રોને આપણે વાંચીએ, હરિચરિત્રનો સાગરનો જ્યારે જ્યારે અભ્યાસ કરીએ, ત્યારે એમાં દેખાય કે એક એક ઝીણી ઝીણી વાતનો પણ નોંધ લે. તમે પૂજ્યપાદ ગુરુજીના જીવનમાં એવા દર્શન કર્યા હોય તો ખબર પડે. હજુ ગઈકાલની જ ઘટના છે. ગઈકાલે કેક કટિંગ કર્યું, પછી ઓલા ગ્લાસથી અહીં હાથ ધોયા, બરાબર ને? તરત હજુ ગુરુજીને સંતોષ નહોતો, એ ગ્લાસથી હાથ ધોયા. કારણ કે એ નળ જ્યાંથી પાણી ભરી લાવ્યા હશે ત્યાં રસોડામાં રસોઈ થતી હોય, એ નળ લોટવાળો હોય, એ લોટવાળા નળેથી પાણી ભરાયું હોય, એ એમના મગજમાં હતું. સંતોષ નહોતો. તરત આ બાજુથી સંતો પછી પાછા ઓલા પાણીથી જ હાથ ધોયા હતા. સંતોએ પાણી જ લાવ્યા, પણ સંતો જે લાવ્યા એ ચોખ્ખું સોળે નળનું જ પાણી હતું. એટલી એક નાની ક્રિયા પણ કે આ લોટવાળી વસ્તુ છે, આ પાણી આવ્યું હશે એ ખરેખર ચોખ્ખું હશે કે નહીં હોય, કેટલો નાનો ધર્મ છે. કદાચ બધાએ બેઠેલાને ખબર ન પડે કે આ એક વખત હાથ ધોયો ને બીજી વખત કેમ હાથ ધોયો, એક વખત હરિભગતે ધોડાવ્યો ને બીજી વખત સંતોએ ધોડાવ્યો. પણ એમાં એટલી નાની બાબત છુપાયેલી છે. એવી નાનામાં નાની ધર્મની પણ સતત જાળવણી કરવી એ કેવડી મોટી વાત છે. એ મોટાના જીવનની અંદર આપણે જોતા જઈએ ત્યારે આપણને ખબર પડે કે એમને ભગવાનનો મહિમા કેટલો હોય. એ પવિત્રતા શાના માટે છે? દેવ જેવો થાય ત્યારે દેવ સેવાને અંગીકાર કરે. જ્યારે દેવ જેવો થાય છે ત્યારે દેવ સેવાને અંગીકાર કરે છે. બાહ્ય શુદ્ધિ જોઈએ અને અંતર શુદ્ધિ જોઈએ, બેય જોઈએ. શ્રીજી મહારાજના જીવનમાં, શ્રીજી મહારાજની રૂચિમાં, શ્રીજી મહારાજે પોતાના પરમહંસો અને ભક્તો પાસે આ કરાવ્યું. માટે આપણે બધાએ ભગવાનના ભક્તો, તમે ગૃહસ્થ આશ્રમમાં રહેલા છો એને થોડું થોડી થોડી એવી બધી તો ખબર હોવી જ જોઈએ કે ક્યાં કઈ પ્રકારથી અડાય ન અડાય, કેવું ખવાય કેવું ન ખવાય. ઘણી બધી વાતો તમે સાંભળો છો એટલે ઘણું બધું તમારા માનસમાં ફિટ થયું હોય, છતાં પણ જે ન ખબર પડે એ ભગવાનના સંતોને પૂછી લેવું. ભગવાનના એવા એકાંતિક ભક્તો હોય જેને એવું આવડતું હોય એને પૂછવું. ઘરની ઓસરીમાં ચિત્ર વિચિત્ર ભાતના સુશોભિત ઉલેચ બાંધી દીધા. ઘરના જે દરવાજા હતા ત્યાં બધે મોતીના તોરણ બાંધી દીધા. બિલોરી કાચના જે રમણીય પ્રકારના ઝાડ હતા તે લટકાવ્યા અને બધામાં દીવાઓ પ્રગટાવ્યા. આ રીતે સૌ ભક્તોએ અલૌકિક લાભ લીધો. તે દિવસ વામન દ્વાદશીની રાત હતી, તેથી દીવાઓની દીપમાળા કરી હતી. શ્રીહરિ પોતાને ઘેર પધાર્યા, તેથી બહુ પ્રકારની શોભા કરી હતી. ભગવાન જ્યારે પધારે, ભગવાનના મોટા પુરુષો જ્યારે પધારે, ભગવાનના સંતો પધારે, ભગવાનના ભક્તો પધારે,
ત્યારે ઘરને સુશોભિત કરવું, કે મારે ઘેર ઠાકોરજી પધારે છે, મારે ઘેર ઠાકોરજી પધારે છે, મારે ત્યાં ભગવાનના સંતો અને ભક્તો પધાર્યા છે, શણગારવું ઘરને, આનંદ કરવો. લગ્ન પ્રસંગ હોય ત્યારે કેવા શણગારે, બર્થડે પાર્ટી હોય ત્યારે કેવા શણગારે. એક આ દેહનો જન્મ જેદી થાય, એક વર્ષ ઘટે છે તો પણ આપણે ઘરને શણગારીએ છીએ. આપણે ઘેર લગ્ન પ્રસંગ આવ્યો હોય ઘરને શણગારીએ છીએ, તો ભગવાન જ્યારે આપણા ઘરે આવે ત્યારે પણ ઘરને શણગારવું, આપણી શ્રદ્ધા મુજબ કરવું. અત્યારે આપણા લોયાધામ પરિવારના ભક્તો એ રીતને અપનાવે છે, શાસ્ત્રની જ રીત છે, કોઈ નવી રીત નથી. આ તો જે મહારાજ મનુષ્ય આકારે પૃથ્વી પર હાજર હતા અને જે થતું એ જ આજે છે. આજે ઠાકોરજી મહારાજ જાય અને ઘેર ઘેર અન્નકૂટો હોય છે, એ શું છે? એક પ્રેમ છે. તે મહારાજ મનુષ્ય આકારે વિચરણ કરતા ત્યારે એમ હતું, આજે મહારાજ અર્ચા સ્વરૂપે અને ભગવાનના સંત સ્વરૂપે વિચરણ કરે છે. તો આજે આનંદ એ જ છે, જેને દેહ મૂકીને પામવા છે, દેહ છતાં જ મળ્યા છે. અંત્યનું બીજું વચનામૃત, સૂર્ય અને ચંદ્ર તપશે ત્યાં સુધી કોઈ દી એ વાક્ય ખોટું થવાનું નથી. જેના હાથમાં વચનામૃત આવ્યું, અંત્યનું બીજું એને વાંચ્યું, આવો સંત સમાગમ જ્યારે પ્રાપ્ત થયો ત્યારે દેહ મૂકીને પામવાતા એ દેહ છતાં જ મળ્યા છે. મધ્યનું 13મું, મહારાજ કે અમે પણ ત્યાં બેઠા છીએ અને તમે પણ ત્યાં જ બેઠા છો, પણ તમારા હમજામાં હજુ એ વાત આવી નથી. મહારાજ મનુષ્ય આકારે સામે બેઠા હોય તોય નથી સમજાયું એને. માટે ભગવાનના સ્વરૂપને વિશે પ્રીતિ કરી જ્યારે આપણે ઘેર ઠાકોરજી પધારે, સંતો પધારે, ત્યારે આપણી શ્રદ્ધા મુજબ ઘરને શણગારવા. સીથા ગામમાં મોટા મઠધારી ગોસાઈ હતા, તેમને 12 ગામ હતા. સુરચંદ શેઠ તેના કારભારી હતા, તેથી તે 12 ગામમાં જે દૂધ થતું તેને શેઠ પહેલેથી જ મગાવી લીધું હતું, એટલે આગળથી જ પહોંચાડ્યું હતું. આવા તે શેઠ સત્સંગી હતા. જ્યારે રસોઈ તૈયાર થઈ ગઈ ત્યારે મુકુંદવરની શ્રીહરિને બોલાવવા આવ્યા. તે વેળાએ શ્રીહરિ ઉઠ્યા અને વસ્ત્રો બદલ્યા, પિત્તાંબર એક પહેરી લીધું. પછી ચતુર્વર શ્રીહરિએ બીજું પિત્તાંબર ઓઢ્યું, ચરણોમાં ચાખડીઓ પહેરી જ્યારે રસોઈ બનાવી હતી ત્યાં આવ્યા અને શ્રીહરિને સુવર્ણના બાજોટ ઉપર બેસાડ્યા. ચરણ કમર જળથી ધોયા, રૂમાલથી તે લૂછ્યા, સાકરનો સુંદર શીરો બનાવ્યો હતો. ધનુર્માસ આવે છે 16મીથી, પછી શીરો ભગવાનને રોજ મળશે. તે થાળમાં ભરીને ધરાવ્યો. પૂરી ભજીયા, હા, ઠાકોરજીનું થાય એ જ ભગવાનના ભગતનું થાય, જે ઠાકોરજીનું થાય એ જ ભગવાનના ભગતનું થાય. કારણ કે ઠાકોરજી તો બહુ દયાળુ છે. જે શીરો ધરાવ્યો હોય, ધનુર્માસમાં આપણે ભજીયા બનાવે, વડા બનાવે, ઘારી આવે, એ બધું ભગવાન તો ભાવ જમે. અને પછી ભગવાનનો ભાવ કોણ જમે? ભક્તો જમે. પછી આપણે બપોરની થાળી ઓછી જોવે, કે મહારાજ હવાર સ્કૂલનું ભોજન પાકું જમીને જવાના ને. શાક જે બનાવ્યા હતા તે પણ આગળ ધરાવ્યા. રસોઈ ઘણી સરસ રીતે બની હતી. શેઠનો ભાવ જોઈને શ્રીહરિ ખૂબ જ પ્રેમથી જમવા લાગ્યા. પૂરી રીતે જ્યારે ભોજન જમી રહ્યા ત્યારે શ્રીહરિએ દૂધ અને ભાત જમવા લીધા. દૂધમાં સાકર ભેળવી હતી, તેને શ્રીહરિ જમ્યા. જેવત જેવત પૂરન ભયે જબહી, દૂધ બાત લીને હરિ તબહી, દૂધ મે સકર બલે રહાઈ, શ્રી હરિ જેવત ભયે સોતાઈ, પાપર તામહી જે એકા, પચન હિત સો કરી વિવેકા, જેય કે તૃપ્ત ભય જેહિ વારા, જેય કે તૃપ્ત ભય જેહિ વારા, નિરસે કર દોય કર પ્યારા, નિરસે કર દોય કર પ્યારા. ઠીક રીતે પાચન થાય આવા વિવેકથી શ્રીહરિ તેની સાથે એક પાપડ પણ જમ્યા. પાચન કરવા માટે પાપડ જમવાનો એવું આમાં આવ્યું,
આ તો આજે જ ખબર પડી કે પાચન કરવા માટે પાપડ જમવાનો, નહીં તો બધા પાપડ શાના માટે જમે? ટેસ્ટ માટે. આમાં હરિચરિતનામૃત સાગરની અંદર સ્વામી લખે છે કે મહારાજ શા માટે જમ્યા, તો કે ઠીક રીતે પાચન થાય આવા વિવેકથી શ્રીહરિ તેની સાથે એક પાપડ પણ જમ્યા. જ્યારે જમી આવે આવું રહસ્ય આવા મોટા પુરુષ સિવાય કોણ સમજે? આપણે સમજીએ તો શું સમજીએ? હા, મહારાજ પાપડ જમ્યા, પણ આવો વિવેક આવું રહસ્ય આ મુક્તાનંદ સ્વામી. એ મુક્તાનંદ સ્વામી તો મહારાજનું હૃદય કહેવાય. સ્વામી ને મહારાજને સંબંધ એટલે કેવો સંબંધ? કે સ્વામી અને મહારાજને મોઢાથી વાત પણ ન કરવી પડે, હૃદયથી વાતો થાય, હૃદયથી થઈ જાય. આંખ એની ખાલી આંખની લેંગ્વેજથી સમજી જાય. મુક્તાનંદ સ્વામી મહારાજ સામે જોવે, મહારાજ મુક્તાનંદ સ્વામીની સામે જોવે, આંખની અંદર એની લેંગ્વેજ હાલતી હોય. અરે આંખ પણ ન મળી હોય અને કદાચ હજારો ગાંવ દૂર હોય તો પણ મુક્તાનંદ સ્વામી હૃદયની અંદર મહારાજની વાતને સાંભળી લે, મહારાજનો અભિપ્રાય સાંભળી લે, એમ મહારાજ પણ મુક્તાનંદ સ્વામીનો અભિપ્રાય સાંભળી લે. આજથી વર્ષો પહેલાં પૂજ્યપાદ ગુરુજીએ લખેલો એક નાનો ગ્રંથ, પત્રરૂપી ગ્રંથ, ભગવાન ભક્તમાં રહે છે, ભક્ત ભગવાનમાં રહે છે. કાશીના સંતો ઉપર લખેલો એક નાનો પત્ર, જેની મુક્ત શિબિર દરમિયાન કથા થયેલી છે, એક નાનો ગ્રંથ જેવો પત્ર છે. ભગવાન ભક્તમાં રહે છે, ભક્ત ભગવાનમાં રહે છે. હૃદયને જાણી જાય મુક્તાનંદ સ્વામી એવા. આટલું રહસ્ય મોટા પુરુષો જે ભગવાનની અંદર રહેલા હોય, જેમાં ભગવાન અખંડ રહેલા હોય, એ જ જાણી શકે, એ જ સમજી શકે. બાકી બધાએ પોતપોતાની સમજણ પ્રમાણે સમજે. જ્યારે જમીને તૃપ્ત થયા ત્યારે જળથી હાથ ધોયા અને પ્રેમ સહિત જળપાન કર્યું. પરમ દયાળુ શ્રીહરિએ મુખકમળ ધોઈને તરત મુખવાસમાં તાજી એલાયચી અને તાજા તજ, તે સારામાં સારા કહેવાય, તેને લીધા. તાજી એલાયચી ને તાજા તજ, આના ઝાડ કરવા પડે આપણે તાજા ધરાવવા હોય તો મહારાજને ઝાંઝીબાર જવું પડે. એલાયચી ને તજને થાળમાં ભરીને ઘણા હેતથી સેઠે શ્રીહરિ પાસે લાવીને ધરાવ્યો. તેને જોઈને શ્રીહરિ પ્રસન્ન થયા અને સુરચંદ શેઠની છાતીમાં ચરણકમળ આપ્યા. સાકર, પેંડા અને બરફીની પ્રસાદી શ્રીહરિએ શેઠને આપી. પછી શ્રીહરિએ સંતો અને દરબારોને જમવા માટે બોલાવ્યા. સૌને પંગતમાં બેસાડ્યા પછી સ્વયં પીરસ્યું. પછી ભાતમાં દૂધ ને સાકર પોતે જ પીરસવા લાગ્યા. જમ્યા પછી તો સેવા કરવી અઘરી છે, જમ્યા પછી સેવા કરવી બહુ કઠણ, બહુ જ કઠણ. અને જમાડ્યા પછી પીરસવું એટલે બહુ મોટી પરીક્ષા છે. પીરસવાની અંદર એમાંય કદાચ ટેબલ ખુરશી ઉપર પીરસવાનું હોય તો ઊભા ઊભા પીરસવાનું, પણ પહેલાં એવું નહોતું. આ ટેબલ ખુરશી તો આજ આવી, નહીં તો પંગતો થતી અને પીરસન આમથી પીરસવા નીકળે. આજે વરતાલની ધર્મશાળા તમે જુઓ, આટલી મોટી એ ધર્મશાળા, આ બાજુથી પીરસવા જવાનું આવે, એક હારે 500 પરમંશની પંક્તિ બેઠી હોય, મોટા ઉત્સવ સમયા હોય ત્યારે એક હારે 1000-1500 ને 2000 સાધુ બેઠા હોય અને શ્રીજી મહારાજ એમાં પીરસવા જાય, કેટલી શ્રદ્ધા કહેવાય. 5ને પીરસવું હોય ને તોય શ્રદ્ધા ન રહે. શ્રીજી મહારાજને 500 ને 2000 ને પીરસવાની કેટલી શ્રદ્ધા, એ પાછી જમાડ્યા પછી. અને જમાડ્યા પછી એ પાછું જમાડવાનું કેવું, ઓલા ભગત રાજી થાય ને એમ મહારાજ ઓળકાર ખાઈને જમે, ઘણું જાજુ જમાડે. અને જમાડ્યા પછી જાજુ જમાડીને પીરસવું, એ જાજુ પીરસવું. બાકી આમ પૂછીને જતા રહે, આપું 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 કરીને જતા રહે તો ઓલો કંઈ લે નહીં, કે આમ તો કંઈ દેવું નથી. પણ શ્રીજી મહારાજ બહુ પ્રેમથી પીરસતા. મહારાજે કેવો વાત્સલ્ય આપ્યું. શ્રીહરિ પાછા આવીને પલંગ ઉપર બેઠા, બધું પીરસ્યું, ભાતમાં દૂધ ને સાકર પોતે પીરસવા લાગ્યા. એટલું બધું પીરસ્યું કે એની રંગ રેલ કરી દીધી. ધર્મકુમાર શ્રીહરિ પંગતમાં 2-3 વાર ફર્યા, છતાં જ્યારે કોઈએ કાંઈ લીધું નહીં ત્યારે પોતાના હાથ ધોયા. સિંહ ગર્જના થતા સુધી મહારાજ જમાડતા. આ રોજનું, રોજ સિંહ ગર્જના કરવી પડે. જો સિંહ ગર્જના ના કરો તો મહારાજ દીધે જ રાખે બટકા પર બટકા,
કહેવું ના પડે આપણે સામેથી કે બીજું દોને મારા દીધે જ રાખે, આપણે ના પાડવી પડે. બાકી મહારાજ પાંચ પાંચ વખત ફરીને પીરસતા, પાંચ પાંચ વખત, નાના કરતા જમાડતા જોરે રે એવી મૂર્તિ સંભારો નિસભોરે રે, આપે મુખમાં લાડુ જલેબી રે આવે સુખ સંભારે એ છબી રે. નાના 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 કરીને ઠામ હમ આમ હંતાડી દે ને તો મહારાજ મોઢામાં જલેબી આપે. મહારાજ લોભ કરાવે સંતોને, સંતો આવે એક લાડુ લે ને તો એક વખત છાતીમાં ચરનારવીન સંતોને થાય આલો લોટરી લાગી છે પકવી દઈએ. કઈ લોટરી? લાડુની નહીં, ચરનારવીનની. સંતો પાછા એક લે, પાછા મહારાજ ઘડીક થાય. આવા ચરિત્રો ઘણા જ છે મહારાજના. મહારાજ કે હવે જો એક લાડુ લો ને તો એક ચરનારવીનને માથા ઉપર હાથ. એવું એ ચરિત્રો વાંચતા આપણને ખ્યાલ આવે કે સંતોને ભૂખ કેવી, મહારાજના ચરણારવિંદની, મહારાજના માથા ઉપર હાથ પડે એની, મહારાજ ભેટે એની, મહારાજ રાજી થાય એની, આની ભૂખ. અને મહારાજ આજ આપણને એવું કહે નહીં, કારણ કે આપણને ભૂખ શાની થઈ જાય? લાડુની. પણ મહારાજના મૂર્તિના એવા પ્યાસી એ ભગવાનના સંતો ભક્તો હતા. આજે પણ એવા ભગવાનના સંતો ભક્તો હોય પૃથ્વી વાંઝની નથી. શ્રીહરિ પાછા આવીને પલંગ ઉપર બેઠા, સંતો પણ જમ્યા, પછી ત્યાં આવીને બેઠા, પછી દોકડ સિતાર સરોદ વગેરે વાજિંત્ર મગાવ્યા. પહેલાં સંતો પાસે સુંદર કીર્તન ગાન કરાવ્યું, જમાડીને હોઈ નહીં જવાનું, ચાલો હવે વાજિંત્રો લાવો, હવે આ દેહનું ભોજન થઈ ગયું, હવે આત્માનું ભોજન. જો કે આ સંતો ભક્તો માટે બધું આત્માનું જ હતું, ભગવાનને સંભાળીને જે કરીએ બધું આત્માનું જ હોય. પણ મહારાજનું એવું હતું, ફિરંગીની જેમ કવાયત કરાવતા, જમાડીને તરત કીર્તન ભજન ને કથા, ફૂલ જમાડે અને જમાડીને તરત કીર્તન કરાવે. સંતો બધા કીર્તન ગાવા બેઠા ત્યારે ગામના લોકો અપાર આવીને ત્યાં બેસી ગયા હતા. પછી પોતે વાતો કરી. આ પહેલેથી જ રીત આલે છે, પહેલાં કીર્તન પછી કથા. કારણ કે કીર્તન થાય એટલે બધા ભેગા થઈ જાય, અને કીર્તન ભક્તિથી બધાના મન સ્થિર થઈ જાય ભગવાનમાં. કીર્તનની અંદર એવી શક્તિ છે, એવી તાકાત છે. વાજિંત્રો વાગતા હોય એમાં કીર્તનના શબ્દો ભગવાનના સંતોના લખેલા અનુભવાત્મક હોય, એ શબ્દને વિચારીને મુમુક્ષુ એમાં બેસે, એ બધાય વાજિંત્રો વાગે, સારું ગવાતું હોય, એ શબ્દને સાંભળતો જાય, ચિત્ત શાંત થતું જાય, અને શાંત થયેલું ચિત્ત પરમાત્માને ધારે એવું બને, બધેથી આખા સંસારની જે ઉપાધિઓમાંથી આવ્યો હોય એ કીર્તન ભક્તિમાં શાંત બને, અને પછી ભગવાનની વાતો સાંભળે તેના હૃદયમાં ઉતરે, અવ્યગ્ર મને વ્યગ્ર ચિત્તે એ કથામાં બેઠો હોય તેને કથા ઉતરે નહીં. એટલે આ કીર્તન છે ને એમ શાંત કરી દે, બધી બાજુથી ઉછળતા આમ જ્વાળામુખી અને શાંત કરી દે. એટલે આ પહેલેથી મહારાજની રીત છે. તે આજે શું થાય છે, આપણી રીતે જ છે ને, કીર્તન ભક્તિ થાય પછી કથા થાય. કોઈ પણ સભા શરૂ થવાની હોય તો સૌથી પહેલાં શું શરૂ થાય? કીર્તન ભક્તિ, અને પછી કથા થાય. તેનાથી જીવોનો મોક્ષ થાય. શ્રીહરિએ કહ્યું, આ દુનિયામાં સંતો અપાર છે. હવે મહારાજ વાતો કરે છે ભદ્રેસી ગામમાં, દુનિયામાં સંતો અપાર છે, તેમને ગામે ગામ મઠ મંદિરો બાંધી દીધા છે, તેનાથી જીવોનો મોક્ષ થાય અને ફરીવાર આ ભવાટીમાં ભટકનમાં આવવું ન પડે. સંતોએ જે મંદિરો મઠો બાંધ્યા છે એ એટલા માટે બાંધ્યા છે કે ફરીથી આ ભવાટીમાં આવવું ન પડે. સ્વામીએ પણ વાતોમાં કીધું, સ્થાન વિના ભગવાન ભજાવાય કેમ? આવું જો સ્થાન ના હોય, આ સ્થાનની જો થોડી ઘણી ઉપાધિ, જે સમયે આ સ્થાન થયું ત્યારે જેને લીધી હોય, લેવાની અંદર મદદરૂપ થયા હોય, આજે લેતા હોય, આટલું જો મુઠ્ઠી જેટલું સ્થાન ના હોય તો ભગવાનની કથા વાર્તા ભજન સ્મરણ સત્સંગ જે થવો જોઈએ ક્યાંથી હોય?
આ સ્થાન ના હોય તો આ પીવડા ઘનશ્યામ મહારાજ ક્યાંથી હોય, આ સ્થાન ના હોય તો અહીં આગળ ગુરુજીના આવા આપણને વારંવાર દર્શન ક્યાંથી હોય, આ સ્થાન ન હોય તો રોજ સાધુ ક્યાંથી હોય, ને આવા સ્થાન ન હોય તો રોજ ભગવાનની કથા ક્યાંથી હોય. મારો કહેવાનો અર્થ એ છે, કંઈ પણ ભગવાન સંબંધી ક્રિયા કરવા માટે કોઈને કોઈ સ્થાનની જરૂર પડે છે, એટલે ભગવાનના સંતોએ સ્થાનો બાંધેલા છે ભગવાનના ભક્તો દ્વારા. પરંતુ મોક્ષનું ખરું દ્વાર તો ભગવાનની મૂર્તિ કહેવાય છે, તેના સિવાય કોઈનો મોક્ષ થતો નથી. હરિ મૂર્તિ સો દ્વાર કહાવે, તાવી ન કોઉ મોક્ષ ન પાવે, સંત અસંત ગુણ એક ન કો, સંત અસંત ગુણ એક ન કો, તાકો કરના તપાસ સોઉ, તાકો કરના તપાસ સોઉ. હવે ભદ્રેશી ગામમાં ઘણા લોકો સત્સંગી છે, પણ ઘણા લોકો એવા છે કે હજુ એને સંત અને અસંતની સાચી ઓળખાણ પડેલી નથી. એ ફક્ત એવું જાણે છે કે ભગવું કપડું હોય એટલે બધાય સંત, મંદિરને મઠ બાંધેલા હોય એટલે બધાય સંત ને બધાય કલ્યાણકારી. આવી એની પાસે સમજણ, આખા ગામ પાસે એક સરખી સમજણ નથી. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે મોક્ષનું દ્વાર તો ભગવાનની મૂર્તિ કહેવાય છે, તેના સિવાય કોઈનો મોક્ષ થતો નથી. સંતોના અને અસંતોના ગુણ એક સમાન હોતા નથી. અહીં મોક્ષનું દ્વાર ભગવાનની મૂર્તિ કીધી, અને ગઢડા પ્રથમ પ્રકરણના 54મા વચનામૃતમાં મોક્ષનું દ્વાર ભગવાનના સંત કીધા. તો આમ કેમ? અહીં કહે છે હરિ મૂર્તિસો દ્વાર કહાવે, તા વિન કોઉ મોક્ષ ન પાવે. ભગવાનની મૂર્તિ એ મોક્ષનું દ્વાર છે. તો ભગવાનના સંતને મોક્ષનું દ્વાર પ્રથમના 54મા વચનામૃતમાં કીધું તો સાચું કયું? બંને સાચું છે. સંતના દ્વાર ખુલ્યા વિના ભગવાનની મૂર્તિનું દ્વાર ખુલતું નથી. ગુણાતીતાનંદ સ્વામી કે સાધુના સમાગમ વિના કોઈ ભગવાનને પામ્યો હોય કોટી કલ્પ થયા જોઈએ છે, 50 કોટી યોજન પૃથ્વીમાં સાધુના સમાગમ વિના કોઈ ભગવાનને પામ્યો હોય એવો એકેય દીઠો નથી. સ્વામી કે એક કલ્પ પર્યંત ભગવાનની મૂર્તિ હામો જોઈને બેઠો રહે તો પણ વિષય ટળે નહીં, અને ભગવાનના સંત જો વાતો કરે અને વાતોને સાંભળે તેના વિષય તરફની વૃત્તિઓ ટળતી જાય, ભગવાનની મૂર્તિમાં હેત થતું જાય. પ્રથમ પ્રકરણનું 98 વચનામૃત મહાનુભાવાનંદ સ્વામીના પ્રશ્નમાં મહારાજ એમ કહે છે, જેમ જેમ ભગવાનના સત્પુરુષનો ગુણ ગ્રહણ કરતો જાય એમ એમ એની ભગવાનની ભક્તિ વૃદ્ધિ પામતી જાય. ભગવાનની ભક્તિ એટલે ભગવાનમાં પ્રકૃષ્ટ પ્રેમ, ભગવાનમાં ભૂરી સ્નેહ, અને ભગવાનમાં ભૂરી સ્નેહ એ જ મૂર્તિમાં હેત, અને મૂર્તિમાં હેજ એ જ મોક્ષનું દ્વાર. સંત મોક્ષનું દ્વાર એટલા માટે છે કે પહેલાં એ દરવાજો ખુલે તો પછી મૂર્તિનો દરવાજો ખુલે, અને મૂર્તિનો દરવાજો જ્યારે ખુલે એ મોક્ષનું દ્વાર એનું થયું. સંત છે એ મૂર્તિમાં જોડવાવાળા છે, માટે એ દરવાજાની પહેલાં જરૂર પડે. કોઈ મોટી સેફ બનાવેલી હોય ને, સેફ રૂમ બનાવેલી હોય, તે સેફ રૂમનો સીધો દરવાજો પહેલો ના હોય. પહેલો દરવાજો હોય ને એના તાળા હોય બધું હોય, એ મજબૂત જ હોય, પણ સેફનો દરવાજો તો એનાથી અંદર જાવ પછી સેફ રૂમ તો ઘણી ઊંડી હોય, એની પહેલાં બીજા ઘણા દરવાજાની ચાવી લઈને ખોલવું પડે. એમ મૂર્તિ છે ને એ જ સેફ છે, એ જ સેફ તિજોરી છે, પહોંચવાનું એ જ છે, માલ એ જ લેવાનો છે. પરંતુ એના માટે પ્રસંગ મજરમ પાસમ આત્મન કવ્યો વિધુ સ એવ સાધુ સુકૃતો મોક્ષ દ્વારમ અપાવૃતમ. સાધુને વિશે થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે. ભગવાન અહીં જેવી દેહને દેહના સંબંધીમાં પ્રીતિ છે, એવી સંતને વિશે થાય ત્યારે મોક્ષનું દ્વાર ઉઘાડું થાય એમ મહારાજ કહે છે. મોક્ષનું દ્વાર શું? મૂર્તિ. સંત છે એ સંતને વિશે એવી પ્રીતિ થાય એટલે સંતની વાત મનાય,
સંત જગતનો નિષેધ કરે છે, જગતનો નિષેધ મનાય, જગતનું નાશવંતપણાની વાત કરે છે ને મનાય, સંત દ્વારા ભગવાનની મૂર્તિનો નિશ્ચય થાય, ભગવાનના સ્વરૂપનો નિશ્ચય થાય, નિશ્ચય થાય એટલે કામ ક્રોધ લોભાદિક મધ્યના તેરમા પ્રમાણે ટળે, જેમ જેમ ટળતા જાય એમ એમ એના હૃદયમાં ભગવાનનો નિવાસ થતો જાય, જેમ જેમ ભગવાનના મોટા સંતનો એની પર રાજીપો થતો જાય એમ સારંગપુરના બીજા વચનામૃત પ્રમાણે એને ભગવાનની મૂર્તિમાં હેત થતું જાય, ભગવાનની મૂર્તિમાં અતિ હેત કર્યાનું વચનામૃત સારંગપુરનું બીજું વાંચજો, અને પછી મૂર્તિમાં હેત થયું એટલે મોક્ષનું દ્વાર ખુલી ગયું, એ પ્રકારથી અહીં ભગવાનની મૂર્તિને મોક્ષનું દ્વાર કીધું છે. હવે મહારાજ કહે છે ભદ્રેશી ગામના લોકોને કે સંતોના ને અસંતોના ગુણ એક સમાન હોતા નથી, તેની તપાસ કરતા રહેવું જોઈએ. શ્રીજી મહારાજે સંતોના ધર્મો પણ શિક્ષાપત્રીમાં લખ્યા, આચાર્યોના ધર્મો પણ લખ્યા, એવું કેમ ના કર્યું કે જેને જે ધર્મો પાળવાના છે એને કહી દીધું હોત કે તમારે આટલા ધર્મો તમારી પાસે રાખવા અને બહાર પાડવા નહીં. શ્રીજી મહારાજે દરેક ધર્મ નિયમને ઓપન મૂક્યા, એ ઓપન એટલા માટે મૂક્યા છે શાસ્ત્રોની અંદર બધાનું લખાણું, સાચો સંત કેવો હોય, સાચો ભક્ત કેવો હોય, આવું બધું જ લખાણું શા માટે લખ્યું, એટલા માટે લખ્યું કે કોઈ મુમુક્ષુ ક્યારેય ભૂલો ન પડે, ક્યારેય ભૂલો ન પડે, કલ્યાણના માર્ગમાં ક્યારેય અટવાઈ ન જાય. શ્રીજી મહારાજ કોઈને અંધશ્રદ્ધામાં નાખવા નથી માગતા, શ્રીજી મહારાજ મહિમાની વાતો કરી અને કોઈ ગેરમાર્ગે દોરાઈ જાય, કોઈના કલ્યાણ બગડી જાય એ શ્રીજી મહારાજને પસંદ નથી, એટલે શ્રીજી મહારાજે બધું ઓપન મૂક્યું. શ્રીજી મહારાજે અંત્યના 27મા વચનાવતમાં શું કીધું, મહારાજ કે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિસ્નેહ નિર્માન, આ 5 વર્તમાન જેને વિશે દેખાય સાધુના છે, એ સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, એ સંતને અને ભગવાનને સાક્ષાત સંબંધ હોય, એના વચને કરીને ભગવાનના સ્વરૂપનો નિશ્ચય કરવો. એ મહારાજે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણ નિષ્ને 5 વર્તમાન મહારાજે ને બતાવ્યા, આને જોઈને એને ભગવાનને સંબંધ હોય એમ કીધું. ટૂંકમાં મહારાજ જે જે શાસ્ત્રોની અંદર જે જે મહિમા મહારાજે કીધો છે એ બધોય અને એના લક્ષણો પણ મહારાજે એટલા માટે જ કીધા છે કે આપણી અંદર ખોટતા લક્ષણોને આપણે કેળવી શકીએ અને આપણે એવા ભગવાનના સાચા સંત અને ભક્તને ઓળખી પણ શકીએ અને ઓળખ્યા પછી ત્યાં દ્રઢ મન કરીને રહી પણ શકીએ. મહારાજ કહે છે ભદ્રેશી ગામના લોકોને, બકહંસ દોનું પંછી એકા, ચારે મેહે તેહી અતિ વિવેકા, હંસ મોતી પૈકો ચારે ઓકર હે, હંસ મોતી પૈકો ચારો કરહી, જો બકસો મચ્છસે ગુજરહી, જો બકસો મચ્છસે ગુજરહી. હંસ અને બગલા બંને દેખાવમાં એક સરખા પંખી દેખાય છે, બે ધોળા, પણ તેને ચારામાં ઘણો ફરક છે. હંસ મોતીનો ચારો કરે છે, કાં તો દૂધ પીએ છે, બગલો માછલી ખાઈને ગુજરાન કરે છે, તેમ સંત અને અસંતમાં ફેર છે. આ કાગડોને કોયલ રે રંગે રૂપે એક છે રે, એ તો એની બોલી થકી ઓળખાય રે, આ હંસલોને બગલો રે રંગે રૂપે એક છે રે, એ તો એના આહાર થકી ઓળખાય રે. સંત અને અસંત બંનેના ઓળખાણની વિવેક મહારાજ આપે છે. આ ઓળખાણનો વિવેક બહુ જરૂરી છે, કારણ કે બે રીતે કામ લાગે છે, ક્યારેય અસંતમાં ફસાવાય નહીં અને સંત મળ્યા હોય ત્યાં સારંગપુરના 7મા વચનામૃત પ્રમાણે દ્રઢ મન કરીને રહેવાય. ફાયદા બે છે, સંત મળી ગયા તો સંત મળી જાય છે, તો શું સંત મળી જાય એટલે તરત સંતની અનુભૂતિ દરેકને થઈ જ જાય? બહુ મોટી ઘાટી છે, સાધુ ઓળખવા એ સ્વામી કે ઘાટી છે. સંત મળી જાય એટલે શું દરેકને અનુભવ સંતનો થઈ જ જાય? ન થાય,
પ્રતાપસિંહ રાજા શ્રીમદ સત્સંગી જીવનના શ્રોતા સુવ્રત મુનિ જગન્નાથપુરીના ચક્ર તીર્થને વિશે બિરાજમાન છે. પ્રતાપસિંહ રાજાને જાય છે પોતાના કલ્યાણને અર્થે એક મુમુક્ષુ છે, સાચો મુમુક્ષુ છે, સાચા સંતને ગોતે છે, કોઈ મને ભગવાન ભેટાડે એવાને મારે શોધવા છે. ચક્ર તીર્થમાં ગયા, ત્યાં જ્યારે સુવ્રત મુનિ પાસે બેઠેલા મુમુક્ષુઓ પાંચ ચાર પાંચ જોયા, સ્વામી આમ બેઠા હતા પોતાની બ્રાહ્મી સ્થિતિમાં. આ દર્શન જ્યાં કર્યા ત્યાં હૃદયમાં શાંતિ થઈ, કારણ કે મુમુક્ષુ હતા. એ જન્મ મરણના દુઃખને ટાળવા માટે તીર્થોમાં ફરતા હતા એટલે એને સંતની થોડીક અનુભૂતિ થઈ, હૃદયમાં શાંતિ થઈ. એમ થયું આ સંત બહુ સારા છે. તમે જો દરેક મુમુક્ષુને સૌથી પહેલું જ્યારે આપણે કોઈ ભગવાનના મોટા પુરુષને મળ્યા હોઈશું અને આપણા હૃદયમાં સૌથી પહેલો સંકલ્પ અને વિચાર એક જ આવ્યો છે, આ સંત બહુ સારા છે. કેટલા મોટા છે નથી જણાતું પહેલા, બહુ સારા છે. પછી ભલે એ સંત આપણને લાડુડી જમાડતા હોય ને હારા લાગી ગયા હોય, એ સંત આપણને કંઈક મીઠી વાત કરતા હોય ને હારા લાગી ગયા હોય, પણ સૌથી પહેલા સંકલ્પ થયા બહુ સારા છે. પ્રતાપસિંહને થયું બહુ સારા છે. સારા જાણીને ત્યાં રહ્યા તો ખરા, પણ શ્રીમદ સત્સંગી જીવન કહે છે કે સ્વામીને જ્યારે પ્રતાપસિંહ એમ પૂછ્યું કે હું તમને એક મોટા સંત જાણીને હું તમને પ્રાર્થના કરું કે મને ભગવાન, મારે ભગવાનના પ્રત્યક્ષ દર્શન કરવા છે, મને ઉપાય બતાવો, ત્યારે સ્વામી કે પ્રત્યક્ષ ભગવાન તો હમણાં જ થોડા સમય પહેલાં ભગવાનને હું મળેલો છું, ભગવાન હમણાં જ અંતર ધ્યાન થયા, પણ તમે નવધા ભક્તિ કરો, મારો સમાગમ કરો, કથા વાર્તા સાંભળો, હું તમને ભગવાનના ચરિત્રો સંભળાવીશ. પ્રતાપસિંહે જ્યારે કહ્યું, સ્વામીએ ચરિત્રો સંભળાવ્યા. શ્રીમદ સત્સંગીજીઓને એમ કહે છે, સંત સમાગમ અને ભજન આ બે કરીને જ્યારે પ્રતાપસિંહ રાજાનું અંતકરણ વિશુદ્ધ થયું ત્યારે એને એવું જણાવા લાગ્યું, રોજ એ સ્વામીની પૂજામાં આવીને બેસતા, પણ જ્યારે સંત સમાગમ અને ભજનથી એમનું અંતકરણ વિશુદ્ધ થયું ત્યારે એમને જણાવ્યું કે સુવ્રત મુનિ જે ફળ ફૂલ ભગવાનને અર્પણ કરે છે ને એ ભગવાન અંગીકાર કરે છે. આમ ભગવાન લે છે, હાથો હાથ લે છે એવું એમને દેખાયું. તો પહેલે દી કેમ ન દેખાયું, પછી કેમ દેખાયું? કારણ કે વિશુદ્ધ હૃદય થયું. સંત મળ્યા પછી સંતને જેવા છે એવા જાણવા એ બહુ મોટી ઘાટી છે. મુક્તાનંદ સ્વામીને જેવા છે એવા જાણવા હોય કેમ જણાય, કેમ જણાય? મહારાજ નર્મદાના કાંઠે એમ કે, સ્વામી આ તુંબડી તૂટી ગયું, રિપેર કરતા આવડે? ના મહારાજ, ના આવડે. તમારા આમ તાકાત હું મહારાજ, કાંઈ નહીં, કશું જ નહીં. નડિયાદમાં સ્વામી ગયા, બહુ સારી કથા વાર્તા કરી, હરિભક્તો બધા સ્વામીને કે, સ્વામી તમે વાતો કરો સમજાઈ જાય છે, મહારાજ વાતો કરે સમજાતી જ નથી, તમે કરો છો ને એ સમજાઈ જાય છે. સ્વામી કે, 40 વર્ષથી આ દીક્ષા લઈને એની ભેગા ફરું છું ને, તોય મહારાજનો જે વાતો છે એને હજુ હું નથી સમજી શક્યો. આવા સરળ સ્વભાવના સંત હોય એની કેટલી મોટપ હોય કેમ જણાય? મહારાજ નર્મદાના કાંઠે કે, સ્વામી તમારા કાંડામાં એવી તાકાત છે, અમે ધાર્યું હોય કે આ જીવ અક્ષરધામમાં ના આવે, પણ તમે જો અહીંથી ઘા કરો અમારા અક્ષરધામમાં અષ્ટાવરણ પાર આવે, તમારા કાંડામાં એટલી તાકાત છે સ્વામી. હવે એવા મોટા સંતની મોટપ કેમ જણાય? આપણે ગમે એટલું એની ભેગા રહીએ તો પણ ન જણાય. એ તો જ્યારે ભગવાન કા એવા મોટા સાધુ પોતે કૃપા કરી દે તો સંત ઓળખાય. નૈમિક શાણ્ય ક્ષેત્રનું વચનામૃત સારંગપુરનું 7મું, ઇન્દ્રિયોની ધારા જ્યાં કુંઠિત થાય ત્યાં નૈમિક શાણ્ય ક્ષેત્ર જાણવું, ભગવાનને એકાંતિક સાધુ રહેતા હોય એને નૈમિક શાણ્ય ક્ષેત્ર જાણવું, આ વાત સારંગપુરના 7મામાં કીધી. મહારાજ વચનામૃત પ્રથમનો ગોપાળન સ્વામી કે, તમ જેવા પુરુષ હોય ત્યાં ક્રિયા રૂઢિત થાય, ફાટેલ તૂટેલ ગોદડી હોય, તૃણની ઝૂંપડી હોય, પરમહંસ બેઠા હોય ત્યાં ભગવત વાર્તા થતી હોય, ગમે એવો જીવ આવે એનું અંતકરણ બીજી રીતનું થઈ જાય છે, પણ એ બધો અનુભવ થાય કોને? સંતનો અનુભવ કરવા માટે સૌથી પહેલાં તો મુમુક્ષુતાનું સ્તર એનું જબરજસ્ત ઉત્કૃષ્ટ જોઈએ, પરમાત્માને પામવા માટેની ખેવણાની ઉત્કૃષ્ટ જોઈએ. જન્મ મરણથી મારે છૂટવું છે, આ છેલ્લો જન્મ કરવો છે, એના માટેનો વિચાર એનો પ્રબળ જોઈએ. તો સંત જેવા છે એવા જણાય. જો એ વિચારો મંદ હોય
તો સંતનું સ્વરૂપ પણ એને મંદ જણાય. એ વિચારો જો મધ્યમ હોય તો મોટા સંતનું સ્વરૂપ એને મધ્યમ જણાય, એની અનુભૂતિ એને મધ્યમ થાય. એ જ સ્વરૂપ જો એનું ઉત્કૃષ્ટ હોય તો મોટા સંતનો અનુભવ એને ઉત્કૃષ્ટ થાય. સંત તો એક જ હરખા જ છે, પણ અનુભવ દરેકને જુદો એની શ્રદ્ધા ઉપર છે, એની ખેવના ઉપર છે, એના વિચાર ઉપર છે. ગુણાદિતાનંદ સ્વામી વખતે ગુજરાતના એક હરિભગત, એને બહુ અશાંતિ વર્તતી હતી, એટલે એને પછી કોઈને પૂછ્યું કે મને બહુ અશાંતિ રહે છે, ઉદ્વેગ રહે છે. ઓલા કે જો અત્યારે તો પૃથ્વી પર મહારાજને મળેલા જે નંદ સંતો હતા એમાંના અત્યારે સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી જૂનાગઢમાં છે, સ્વામી વાતો કરે છે ને હૃદયમાં શાંતિ થઈ જાય, ટાઢું થઈ જાય એવી વાતો કરે છે. તમે ન્યા જશો ને તો હૃદયમાં ટાઢું થઈ જશે. તે ગુજરાતથી ઓલા હરિભગત જૂનાગઢ આવ્યા, જૂનાગઢ આવ્યા ને સ્વામી પાસે આવીને સ્વામીને વાત કરી કે મને અશાંતિ રહે છે આ, એને રજૂઆત કરી. સ્વામી કે એક મહિનો રહો અને વાતો સાંભળો એટલે શાંતિ થશે. બેસી ગયા સ્વામી સામે શાંતિ કરવા. 5-6 દી થયા પણ હૃદયમાં કાંઈ શાંતિ થઈ નહીં, કાંઈ શાંતિ થઈ નહીં. હવે આવા મોટા સાધુ આમ નામ તો સાંભળેલું બધાય પાસે, એટલે હવે ત્યાંથી છટકવું છે તો જવું કેમ, કેવી રીતે કહેવું સ્વામીને કે મને શાંતિ થતી નથી અને મારે તો હવે અહીંથી જવું છે. એટલે હોશિયાર ને બુદ્ધિવાળા તો હોય ને, એટલે બેઠા બેઠા પેતરો રચ્યો, એક કામ કરું, સોરઠની પંચતિથિ કરી આવું, જૂનાગઢનો ધક્કો જ ના દેઠે ગુજરાતથી આવ્યો છું તો, એટલે પંચતિથિનું બહાનું કરું અને આ સ્વામી પાસેથી છૂટું, બાકી અહીં કંઈ શાંતિ થવાની નથી. સંત ઓળખાઈ નથી જતા. હું એ સમજાવવા માગું છું કે સંત મળી જાય એટલે ઓળખાઈ જાય, ઓળખતા તો ઘણી વાર લાગે, બહુ વાર લાગે. પ્રતાપસિંહને 5-7 દી કે 10 દી 12 દી 15 દી 1 મહિને 2 મહિને ઓળખાઈ જાય, એ ઓળખાઈ જાય. એની ઉત્કૃષ્ટ એટલી મુમુક્ષુતા હોય, આપણી મુમુક્ષુતા પણ જેટલી ઉત્કૃષ્ટ થતી જાય એમ ભગવાનના મોટા સંતની અનુભૂતિ થાય. નહીં તો ગોપાળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી ભેગા રહેલાને પણ અનુભૂતિ નહોતી થઈ. જો થઈ હોત તો ગુણાદિતાનંદ સ્વામીને વાતોની અંદર એમ ન કહેવું પડત કે ગોપાળાનંદ સ્વામી જ્યારે વાતો કરતા ત્યારે પોતાના તો હોય નહીં અને બીજા સાંભળવા આવતા, સ્વામી કે અમારા ઉપર વાહર લે છે, આવું સ્વામીને ન કહેવું પડે. જો એવી અસર થઈ જતી હોત, નૈમિષારણ્ય ક્ષેત્રમાં જવાથી બધાને શાંતિ થઈ જતી હોત, આવા મહાપુરુષોરૂપી નૈમિષારણ્ય ક્ષેત્રમાં બધાને દિવ્ય અનુભૂતિ થઈ જતી હોત, તો આ બધાને દિવ્ય અનુભૂતિ થઈ ગઈ હોત, પણ નથી થયું. પુરુષોત્તમ નારાયણ સ્વયં પરમાત્મા પૃથ્વી પર બિરાજમાન હોય છે તોય નથી થયું, કારણ કે મુમુક્ષુતા બહુ અગત્યની વસ્તુ છે. એ બે જ છે મુમુક્ષુ માટે, કે એની મુમુક્ષુતા કેવી છે, એની શ્રદ્ધા કેવી છે, એને ભગવાનને પામવા માટેની ઈચ્છા કેવી છે, એને જન્મમરણથી રહિત થવા માટેના વિચાર કેવા છે, એને ભગવાનની અનાદિ મુક્તની પદવી પામવા માટે એને કેટલી ત્વરા છે, સૌથી અગત્યની વાત એ છે. આ ભાઈ ત્યાંથી સ્વામીને કે સ્વામી પંચતિથિ કરી આવું, અહીંયા આવ્યો છું તો. સ્વામી કે ભગત તમે મહિનો પણ નહીં, સ્વામી મહિનો છે, થોડું પંચતિથિ કરીને પાછો આવું ને પછી વાતો સાંભળું. આને નક્કી જ કરેલું કે આવે છે ને ટાઈમ પૂરો કરીને છેલ્લે દર્શન કરીને ઘર ભેગા થવું, અહીં શાંતિ થવાની નથી. સ્વામી કે વંથલી કલ્યાણ બાપાના દર્શન કરી, કલ્યાણ બાપાને મળીને પછી આગળ જાજો, આમે પહેલાં વંથલી જ આવે. એટલે વંથલી પંચતિથિ સોરઠની એમાં વંથલી પણ આવે ને આ કલ્યાણ બાપાના દર્શન કર્યા ને કલ્યાણ બાપાએ થોડી વાતો કરીને કલ્યાણ બાપાનું જે જીવન જોયું બધું જોયું. ઓહો કેવા હરિભગત છે, ક્યાં કેવા હરિભગત, પરમ શાંતિ. ખેતરમાં ચોર ચોરી કરવા આવ્યો હોય તો પોતાની ખેત ચોરની હારે દાતરડું લઈને ઘાસ કાપીને એને દેન કે જો મેં તને અડધું કાપવા લાગ્યું ને, ચોરી કરવા આવેલો પોતાના ખેતરમાં એને ઘાસ વાઢીને દેન, જેટલા ટાઈમ એની ભેગા વાઢ્યું ઘાસ એટલો ટાઈમ ઓલાને કથા વાર્તા કરીને ભગત કરે. આવા ભગત કોને શાંતિ ના થાય આમ જોઈને. કલ્યાણ બાપાને જોઈને કે તમારી સ્થિતિ બહુ ઊંચી છે, બાપા કે આ સ્થિતિ ક્યાંથી આવી ખબર છે, એ જૂનાગઢના જોગી બેઠા છે ને એનાથી આવી છે. આ રહેવા દે, પંચતિથિ કરવાનું, આમાં કાંઈ શાંતિ નહીં થાય, બધા તીર્થ ન્યા છે. તે આ ભાઈ ત્યાંથી પાછા આવ્યા. સ્વામી કે પંચતિથિ થઈ ગઈ ભગત? અરે સ્વામી બધા તીર્થો તમારા ચરણમાં છે. પછી સ્વામીએ કીધું, લાખ મન લોઢાની લોઢી ધગી હોય તે ગંગાના ધરામાં નાખો ને તો 5-7 દી સુધી તો ઊંચી બધી છોડ ઉછળે હવેલી જેવી,
ધીરે ધીરે ટાઢું થાય, જન્મો જન્મની આ વિષયોથી લોઢી ધગી ગઈ છે, તે તરત શાંત ના થઈ જાય, બે ત્રણ દી વાત સાંભળો એટલે થોડું ઠરો, પછી મોટા સંત ઓળખાય, તરત ના ઓળખાય. મારે એટલું જ કહેવું હતું કે તરત નથી ઓળખાતા. હવે મહારાજ અહીં વિવેક કહે છે, તેને વિવેકી લોકોએ ઓળખવા જોઈએ. એક સંત એવા છે કે જેને ધન અને સ્ત્રીને રાખે છે, લસણ ડુંગળી આદિ બધું ખાય છે, ગાંજો ધતુરો માજમ અફીન દારૂ માંસ એ બધાને ખાય છે, પીએ છે, અને જે વિધવા સ્ત્રીઓ હોય છે તે આવીને તેની સેવા કરે છે. આવા સંતને જે મનુષ્યો ગુરુ કરે છે, તે મનુષ્યો તેમાં કેવી રીતે મોક્ષ માની લે છે? કેમ જે સ્ત્રીયાદિકમાં બંધાયેલા છે તેવા ગુરુથી મોક્ષ થતો નથી, પણ તેની કોઈ ખરી રીતે તપાસ કરતા નથી, એકની પાછળ બીજો એમ મોટી આશા રાખીને બધા ચાલ્યા જાય છે ગેટે કી ચાલની જેમ. પછી જેવો ગુરુનો મોક્ષ થાય એવો શિષ્યનોય થાય, અર્થાત ગુરુ અધોગતિને પામે તો શિષ્યની પણ તેવી જ દશા થાય. જે સંત થઈને પણ સદાચારમય ધર્મનું પાલન કરતા નથી તે તો ઘોર નરકમાં જ પડે છે. કારણ કે સંતના આશરે તો કેટલા લોકો છે, કેટલા મુમુક્ષુઓ છે. જો એ ખોટા માર્ગે જાય, એક ટાવર ખોટું બતાવે, કેટલાના ટાઈમ બગડે ને કેટલાય લોકોનું કેટલું કાર્ય બગડી જાય, એમ સંત છે ટાવરની જગ્યાએ છે. એની અંદર ઘણા કેટલાને શ્રદ્ધા હોય, માટે અહીં સંત માટે કહે છે કે જો સંત સદાચારમય ધર્મનું પાલન ન કરે અને છેતરપિંડી કરે જગત સાથે તો ચોક્કસ એ નરકમાં જ જાય. મુમુક્ષુ સાથે છેતરપિંડી કરવાવાળો નરકમાં જાય. જે સંત ધન સંગ્રહ અને સ્ત્રી આદિનો સંગ કરે તેને અખંડ અતિ પાપ લાગે છે. જે પાપ કરતો હોય તેને તો પાપી કહીને બોલાવાય, તેને સંત કહીને કેમ બોલાવાય? જે સન્માર્ગે ચાલે તે જ સંત કહેવાય છે, જો તે અસન્માર્ગે કુમાર્ગે ચાલતો હોય તેને સંત કહેવાય નહીં. મહારાજ અહીંયા આગળ સાચા સંતની વ્યાખ્યા પણ કહે છે અને સંતોને પણ ટકોર કરે છે કે સાચા માર્ગે સદાય ચાલવું, કે જેનાથી આપણા આશરે રહેલા હજારો મુમુક્ષો કલ્યાણના માર્ગેથી ક્યારેય અટવાય નહીં. જે ધર્મને જીવનમાં રાખે તે સંત છે અને જે અધર્મને માર્ગે ચાલે તે અસંત છે. સંત મનુષ્યનો મોક્ષ કરે છે, અસંત મનુષ્યને અત્યંત દુઃખ દે છે. તે અસંત પાપ કરવાને માટે જ મઠ દ્વારા મંદિર આદિ બાંધે છે, તેમાં ભગવાનની મૂર્તિ પધરાવીને તેને ઓથે બીજાનું ભૂંડું કરે છે. અસંતજન જ્યારે સતત પાપ કરતા રહે ત્યારે સંતજન તુલસીદાસની જેમ સત્ય વાતને પ્રગટ કહે છે, ઠેક ઠેકાને રહેતા અસંતનો તેઓ ઉચ્છેદ કરીને ઉખેડી નાખે છે. પરંતુ અસંત ભક્તમાળ જેવા ગ્રંથને અવળા સમજાવીને માયાજાળ ફેલાવીને અધર્મ કરવાને માટે તેઓ ભક્તોનું મહાત્મ્ય કહે છે. જે તેવાના મુખથી ભક્તમાળ ગ્રંથની કથાઓને સાંભળે તેઓ સદાચારરૂપ ધર્મનો નાશ કરી નાખે છે. આ ભક્ત માળ એટલે બધુંય અધર્મ કરતા જાય અને અધર્મની વાતો બધી બનાવટી કરતા જાય કે આવી રીતે કરો. મુંબઈમાં એક ગુરુ બીડી પીવે, અરે તમે ગુરુ થઈને બીડી પીવો તો કે બીડી પીવું તો જ મારું શરીર ટકે, નહીં તો મારી એટલી ઊંચી સ્થિતિ થઈ ગઈ છે કે મારે તમારી જોડે ટકવા માટે બીડી પીવી પડે. અને આવા નહીં ગુરુ માનવાવાળા છે, એની વાતો અસંતની આપણે એટલા માટે જાજી નથી કરી કે આપણને તો ભગવાને બહુ રૂડો યોગ આપ્યો છે, એ રૂડા યોગને આપણે જાળવી રાખીએ અને ક્યારેય પણ આપણને સંત અસંતના વિવેકની અંદર ક્યારેય ભૂલ ન થાય અને આપણને મળેલા સંત એમાં દ્રઢ મન કરી ભગવાનના માર્ગે આગળ વધીએ, મોક્ષના માર્ગે આગળ વધીએ. એવું સ્વામી આની અંદર આપણને હરિચરણ સાગરના ચરિત્રની અંદર શ્રીજી મહારાજના ઉપદેશ દ્વારા આપણને સ્વામી અહીં આગળ સમજાવે છે. અને મહારાજ પણ આપણને સર્વને એ દ્વારા પોતાને જે અભિપ્રાય છે એ પણ મહારાજ આપણને બધાને સમજાવે છે. મહારાજ આવી ભદ્રશી ગામની અંદર વાત કરી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરણ સાગરના ષષ્ઠપુરમાં શ્રીહરિએ ભદ્રશીમાં અસંતના લક્ષણ અને તેની પ્રવૃત્તિ કહીએ નામે 29મો તરંગ સમાપ્ત થયો. શ્રી ઘનશ્યામ.